કચ્છ જિલ્લાના માલધારી વિકાસ સંગઠને આજે ભુજ ખાતે જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવીને ઉન્નાવ અને કઠુઆ ખાતે બનેલા બનાવોમાં પોલીસ અને સરકારની ભૂમિકા સામે સવાલ ઉઠાવી આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. આજે કચ્છ જિલ્લા માલધારી વિકાસ સંગઠનના આગેવાનો તથા કાર્યકરો જિલ્લા કલેક્ટરશ્રીને મળ્યા હતા અને આ મામલે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉન્નાવ અને કઠુઆ ખાતે બનેલા આ બનાવો ઘણા દુઃખદ છે, જેની તપાસ કરવામાં ભારે ઢીલ કરાઈ રહી છે. પોલીસ FIR નોંધવામાં પણ વાંધા કાઢે છે, જે ભારત જેવા દેશ માટે ખરેખર દુઃખદ બાબત છે તેવું જણાવી આ અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. સંગઠનના આગેવાનોએ ચંચેનું સાથે વાત કરી હતી. હું માલધારી સંગઠનોના બહેનોને લઈને આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા કલેક્ટર ઓફિસ, કે જેથી કરીને દીકરીઓ પર થતા, આજે આજકાલ દેશમાં બહુ બધું એવા દીકરીઓ પર શોષણ થતા જાય છે કે દીકરીઓ સુરક્ષિત નથી, બહેનોની સુરક્ષા નથી. તો અમારી એક રજૂઆત હતી કલેક્ટર સાહેબ કે આવી કાયદા બનાવવામાં આવે કે જેથી કરીને આ દીકરીઓને સુરક્ષિત રહે અને દીકરીઓ બહાર જતા એને સુરક્ષા અનુભવે, અને માતાઓ પણ છે તો એ પણ વિચાર કરે કે જો આવી જ રીતે દીકરીઓ પર જો આવા બળાત્કારને થતા રહેશે, કારણ કે નાની નાની બાળકીઓ ઉપર જો આવા બળાત્કાર થતા હોય તો બહેનોને પણ દીકરીઓને જન્મ દેતા પહેલાં વિચાર કરવું પડશે કે આવો સમાજ ઊભું થશે તો, અને આને જો આવા લોકો ઊભા થશે કે જે દીકરીઓ સાથે આવી રીતે શોષણ કરે તો એવી રજૂઆત છે કે એ લોકોને ફાંસી સુધીની સજા આપે કે જેથી કરીને બીજા કોઈ આવું કૃત્ય કરી ન શકે.